પ્રણામ સર્વે પુણ્યશાળીઓને અજીત સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો મારો વિષય છે આંબેલ તો જરૂર કરીશું એકદમ બેન્ટ વાજા વાગી રહ્યા છે શરણાઈઓ અને ઢોલ નગારાની સાથે આવી રહી છે શાશ્વતી આંબેલની ઓરી વર્ષમાં છ અઠાઈ આવે છે પણ છ અઠાઈ માં બે અઠાઈ શાશ્વતી છે આસો અને ચૈત્ર માસની આ આસો માસની શાશ્વતી ઓરી આવવા વાળી બાર ઓક્ટોમ્બર બે હજાર ને એકવીસ થી બે જ દિવસમાં હમણાં સ્ટાર્ટ થઈ રહી છે આ બધા આંબેલમાં જોડાશો ને કારણ આજ સુધીમાં આપણે સતત સુધી અને છ વિગય વિગયનું નું દૂર ગતિમાં જવા માટેનો નેશનલ હાઈવે છે માટે જ મહાપુરુષોએ કહ્યું હશે વિગય નું ભોજન એ દુશ્મનનું ઘર છે

ઓરી શાશ્વતી આંબેલ ની કેમ આ સંધિકાર આવી રહ્યો છે જે આસો માસ અને ચૈત્ર માસ આ સંધિકાર છે અહીંયા આગળ મન્સૂન વરસાદની ઋતુ પૂરી થાય છે અને વિન્ટર શરૂ થાય છે તો આ વરસાદ અને ઠંડીની બંને ઋતુને ભેગી થતો જે સમય એને સંધિકાર કહેવાય છે અને સંધિકારમાં ખાવાનું આવે વારંવાર ભોજન કરવાનું આવે જેમાં પાણી છે તેવા દ્રવ્યોનું ભક્ષણ કરવામાં આવે એટલે બીમારી આવે ને આ બીમારીને દૂર કરવી છે છ મહિના સુધીનું આરોગ્ય ટકા ટક જોઈએ છે તો આ શાશ્વતી આંબેલની ઓરીમાં આંબેલ આપણે જરૂર કરીશું તમે રસ્તામાં ક્યાંય પણ નીકળો તો જુઓ પશુના દવાખાના કેટલા પશુ હોસ્પિટલો આપણી કારણ ગમે ત્યારે ખાવાનું ગમે ત્યાં ખાવાનું ગમે તેવું ખાવાનું દિવસ અને રાત્રે ખાવાનું એકદમ જંક ફૂડ પેટ ભરીને ખાવાનું અને પછી રોગો વધતા જ જાય વધતા જ જાય એને કંટ્રોલમાં મેળવવા છે તો આમ કરશું કરશું ને કરશો જ અરે માટે તમને ખબર છે જાપાનના વૈજ્ઞાનિકે જે જાપાનના વૈજ્ઞાનિકે ઓટો ફેગી રિસર્ચ કર્યું અને ટુ જીરો વન સિક્સ બે હજાર ને સોળ ની સાલની અંદર આપવામાં આવ્યું પ્રાઇઝ આપવામાં આવ્યું કારણ એને કહ્યું અનેક રોગોનું કારણ વધુ પડતો આહાર છે અજીર્ણે ભોજનમ વિષમ અજીર્ણ હોય પેટમાં પચતું ન હોય અને ખાઈ જાઓ ભોજન કરે જાવું છે શાશ્વતી આંબેલની ઓરીમાં અમે આંબેલ કરશું કરશું ને કરશું યાદ કરીશું મહાપુરુષોને જેમનું નામ એક ચોવીસી બે ચોવીસી નહીં આઠસો ચોવીસી સુધી આ જગતમાં ગાજતું ને ગુંજતું રહેશે એવા શ્રી ચંદ્ર કેવલી સરંગ તપની સોરી ભાવ સાથે કરી યાદ કરીશું ભગવંત સ્વામી પોતાના ભગવંતિષ્યો શિષ્યોમાંથી બેસ્ટ શિષ્યનો એવોર્ડ કોને આપ્યો એ કાકંદી નગરીના ધનના અણગાર કારણ કારણ છઠના પારણે છઠ

પાટ ઉપરથી બેસીને જેમના મુખે જેમનું નામ ગવાય છે લેવાય છે એવા શ્રીપાલ મહારાજાને મૈણા સુંદરી એમને યાદ ન કરીએ શાશ્વતી ઓરીમાં તો ચાલે અરગીઝ ન ચાલે અને આંબેલના પ્રતાપે જ સાતસો કોઠિયાઓના રોગને દૂર કર્યો પોતે નવમા ભવે સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધિ ગતિને પામશે યાદ કરી પરમાત્માની

બમત રાજા મોહિત બન્યો તો એના મોહને ખતમ કરવા શું કર્યું બોલો બોલો તમે બોલો આંબેલ કરે યાદ કરીશું પેલા દ્વૈપાયન ઋષીએ श्राપ આપ્યો દ્વારકા નગરીને બારીને સાફ કરી નાખી કોના પ્રતાપે એ દ્વારકા નગરીને 12 વર્ષ કાઈ ના થયું એક જ શબ્દ આંબેલ આંબેલ ના કારણે કરીને કાઈ ના થયું આવો અદ્ભુત આંબેલ તમે એમ કેશો અજીત સર તમે આ બધા એક્ઝામ્પલ હો તો પ્રાચીન આપી રહ્યા આપી રહ્યા છો અરવાચીન કોઈ એક્ઝામ્પલ હો ખરા આટલા બધા છે સાંભળજો યાદ કરીશું ભક્તિ સુરીશ્વરજી મહારાજા જગતમાં જ્યાં જાવ ત્યાં એમની પ્રેરણા આંબેલની એમના જીવનમાં પણ કેટલી વર્ધમાન તપની આવોરી याद कर परम पूज्य श्री रामचंद्र सुरीश्वर जी महाराजा समुदाय में थे सुरीश्वर जी महाराजा एक जेमना थी, थी शके? एमने 289 करी याद करी 96 वर्ष वृद्ध थवा छता पूज्यपाद आचार्य भगवान श्री हिमांशु सुरीश्वर जी महाराजा શંગ એકતા માટે આંબેલ 96 વર્ષની ઉંમર સુધી પાળ આંબેલ ચાલુ ના ચાલ યાદ કરી છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ધર્મરક્ષિત સુરીશ્વરજી મહારાજા 235 પ્લસ ઓરી કરવાવારા ગિરનાર તીર્થમાં દીર્ઘકાрти રહેવાવારા પૂજ્ય પાદ શ્રી હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા દીક્ષા પર્યાય કેટલો આંબેલ કેટલા વરસ એમના પાત્રામાં ક્યારે રસગુલ્લા નહી આવે કહું છું સુંદર મજાની કેરીનો નો રસ એમના પાત્રામાં નહીં આવે આવતા ભવે ક્યારે પારણું કરશે આવતા કેવા મહાપુરુષો થઈ ગયા પૂજ્ય પાદ રવિશંકર સુરીશ્વરજી મહારાજા મને ખ્યાલ છે મારે થોડા ટાઈમ પહેલા હમણાં જ મુલુંડની અંદર પધાર્યા હતા સોરંગ લાસ્ટ 21 વર્ષથી ઠામ ચોવિયાર આંબેલ ઠામ ચોવિયાર કઉ છું અને ઠામ ચોવિયાર રોજ ના 1000 તો ખમાસણા આપે ઊભા થઈ થઈ કેવા મહાપુરુષો કેવા ત યાદ કરીશું પૂજ્ય શ્રી દિવ્યાનંદ વિજયજી મહારાજ હમણાં હું શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના સમુદાયના પૂજ્ય શ્રી સાધ્વીજી ભગવંત હંસકીર્તિ શ્રીજી મહારાજ સાહેબ આ હંસકીર્તિ શ્રીજી મહારાજ સાહેબ जेमने वर्धमान तपनी सौ ओरी प्लस सौ ओरी प्लस सौ ओरी सौ ओरी छे नहीं मैंने बोलता जराय बार नहीं लगती आज आंबेल नी ओरी शुरू करो लगातार सरम साढ़ा चौदह वर्ष सुधी आंबेल करो त्यारे वर्धमान तपनी सौ ओरी पूरी थाई छे आप श्री हंस कीर्ति श्री जी महाराज साहेबे वर्धमान तपनी सौ

આ રતી પણ બસો છત્રીસ પ્લસ વર્ધમાન તપની વિનાશક છે જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરવા છે આંબેલ કરવું જ પડશે આંબેલ રોગ વિનાશક છે રોગને નાશ કરનાર હોય દ્રવ્ય રોગ ભાવ રોગ તો આંબેલ છે

અને વર્ધમાન તપની ઓરી ઘણા પુણ્યચારીઓ નવપદજીની ઓરી વર્ષમાં બે દર વખતે કરે પચાસ વર્ષ સુધી કરી અને એમ નવપદની સો ઓરી કરતા હોય અને કેટલાક પુણ્યવંતા પુણ્યચારીઓ વર્ધમાન તપનું થડું નાક બાંધે પાંચ ઓરી સરંગ કરે અને પછી અનુકૂળતા પ્રમાણે કરી અને મક્ષ પાયો મજબૂત કરે

દૂર કરવું છે તો આ કરવું જ પડશે બ્રહ્મચર્યનો બેસ્ટ ઉપાય છે આધિ વ્યાધિને દૂર કરવા માટે બેસ્ટ છે ઇન્દ્રિયોને રાખવા બેસ્ટ આયમ બિલ છે કસાયો ને કંટ્રોલમાં રાખવા બેસ્ટ આયમબેલ છે સંજ્ઞાઓની દૂર કરવા માટે બેસ્ટ આયમ બિલ છે મનની પ્રસન્નતા જોવે છે બેસ્ટ આંબેલ છે

ઓરીની અંદર ભગવંતનો અષ્ટાય અષ્ટાયનિકા મહોત્સવ એ રહ્યા છે માટે હું આપ સર્વેને પણ વિનંતી કરું છું અજીત સર યુટ્યુબ ચેનલ અજીત સર મુંબઈ આ યુટ્યુબ ચેનલમાં આપ જો જણાવશો કે મેં એક આંબેલ કર્યા બે આંબેલ કર્યા નવ આંબેલ કર્યા તો મને અત્યંત ખુશી થશે ભાગ્યશાળી આપ જણાવશો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચોક્કસ ભાવના રાખજો આ એમ્બેલ કરવાની અને આ વિડિયો શક્ય એટલો શેર કરજો બીજા મને પણ આ એમ્બિલ કરવાની પ્રેરણા મળે આ એમ્બિલ કરે અને આ એમ્બિલ કરવાથી આજ આપણા ઘર ઘરમાં પ્રસંગે પ્રસંગે જે વાવા જોડા આવે છે અને આપણો આ છે ને આ વાત વાતમાં ગરમ થઈ જાય છે એને શાંત કરવું છે અમે આજ કરશું આવું નક્કી કરજો વિડિયો શેર કરજો બધાને આમબેલ ની પ્રેરણા કરજો જીનેશ્વર ભગવંત ની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાવી તો બિછા આપ સર્વે સુખાતા મારેજ કરજો